બહુ સેવા કરીએ છીએ અમે. તું સારા નરકમાં જશે, લખી રાખજે તું. જે કરો તે બેસ્ટ કરો. આ પૈસા કમાવાનો સીધો રસ્તો છે. જેટલું તમે 20,000ની નોકરીમાં જે કામ કરો ને એ તો મજૂરી કહેવાય, પણ 20,000માં 40,000નું કરો ને જે 20,000 જમા થાય ને એ તમારું પોતાનું જમા થાય છે, અને ઈશ્વરે એના આધારે તમને આગળ પ્રગતિ કરાવે છે. એટલે ધંધો હોય કે વેપાર હોય, તમે કોમર્સમાં ભણ્યા હોય તો એક નિયમ છે, આવે તે ઉધારો, જાય તે જમા કરો. ખબર છે કેટલાને ખબર છે આ વાક્ય? આ વાક્યનો અર્થ શું છે ખબર છે? આવે તે ઉધારો, મતલબ કોઈનું લીધું ને તો એ ઉધાર છે, અને જાય તે જમા કરો, સમાજને જે આપશો ને આપણું જમા થાય જાય, એ વાક્ય છે. આવે તે ઉધારો ને જાય તે જમા કરો. એટલે પહેલું ભગવાનના હાથમાં, મહેનત આપણા હાથમાં, પણ ફળ ઈશ્વરના હાથમાં. નક્કી. ત્રીજી વાત, પ્રેમ થવો, લગ્ન થવા, આપણી સેક્સ્યુઅલ લાઈફ. અત્યારે તો તમે આવા કોઈ સમાજમાં જઈને જો પ્રેમ કે સેક્સ આવું બોલો ને, આ ભાઈ તો કેવું બોલે છે, આવું બોલાતું છે, એટલે આપણે બધા એમને માં આવીએ. આ જરૂરી છે. પણ તમે જોજો, આટલા નાના છોકરા હોય ને, આટલા નાના ઘરમાં રમતા, આ આપણે કેવા વિચિત્ર સમાજને બગાડ્યો છે આપણે. હું ત્રીજી વાત કરું છું. આ ત્રીજી વાત કોના હાથમાં છે? જીવનસાથી ઉપરવાળાને, એની વાત શરૂ કરું. આટલા નાના છોકરા છોકરીઓ ને ઘરમાં ઘર રમતા હોય, ભૂલથી જુદ બીજાને કીસ કરે, હે શું કરે છોકરું આ બાજુ, પેલું છોકરું આ બાજુ, એને એમ થાય કે આવું કરાય નહીં. મોટા થાય, યંગ થાય, 20-22 વર્ષે કુછકુછ હોતા હોય, ફિલિંગ આવે. કોલેજના ગેટ પર છોકરો છોકરી ઊભા હોય અને સમાજનો કોઈ માણસ નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. નાનપણમાં નહીં કરવાનું, 22 વર્ષે નહીં કરવાનું. હવે મારી ઉંમર છે, અહીંયા કોઈ રૂપાળા બહેન મને મળી જાય, મારે પરિચય થાય, ઓળખાણ થઈ જાય, હવે કાલ સવારે એરપોર્ટ પર મળી જાય, હું બેન જોડે વાત કરતો પેલા અંકલ આવે, અલા આ ઉંમરે અલા કરવાનું ક્યારે, ક્યારે કરવાનું? ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે સાંભળી લો. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, સાહેબ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આઈ લવ યુ. 2,000 સુસાઇડના કેસ બચાવ્યા, એમાં 1,500 કેસ કયા ખબર છે? મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. મેં તું બેન ફૂટપટ્ટી લઈને માપે જા. બે શરીર વચ્ચે થાય ને સેક્સ કહેવાય, અને બે પરિવાર વચ્ચે થાય ને લગ્ન કહેવાય. આ લગ્નની વાત આપણે કરવાની છે. દીકરા દીકરીઓ, તમને ખબર નથી, સમાજ બહુ બગડી ગયો છે. સારા ઘરના છોકરા છોકરીઓ પણ બહુ ખરાબ લોકોની દાનતો છે. ત્યારે આ યાદ રાખજો કે તમારો જીવન સાથી નક્કી છે. થવું ન થવું બધું નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, કસરત કરો, બોડી બનાવો, પણ આ બધા પલીતામાં પડશો નહીં. અને એમાં સોશિયલ મીડિયા તો બાપા, ઘરના ઓળખે નહીં, આખા ગામ જોડદોસ્તી, પછી ખબર પડે આ તો છોકરી નહીં, આ તો છોકરો નીકળ્યો. અને દીકરીઓને કહું છું, તમારા ફોટા સોશિયલ મીડિયા પર મૂકશો નહીં. તમે કોઈ પણ અજાણે લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ નહીં, એને એને ખોલીને જોતા પણ નહીં, તમે ફસાઈ જશો. મારી પાસે એટલા બધા કેસો આવે છે, તમે રખેને માનતા કે તમે વોટ્સઅપમાં મેસેજ ડિલીટ કરો છો, ડિલીટ થઈ ગયા છે, તમારા ફોનમાંથી હું કાઢ્યા બોલાવો, બધી ડફોળ બને. આ મોબાઈલના ઇન્ટરનેટને અડ્યા કે તમે ગયા. દીકરા દીકરીઓ, બહુ સંસ્કારી રહેજો. તમારો જીવન સાથી નક્કી છે. મા બાપ જ્યાં કે હા ના પાડજો, ને મા બાપને કહું છું, પરાને લટકાવતા નહીં ક્યાંય. ના પોસાય તો મારે ત્યાં મોકલજો, ગરીબ છું પણ પોસી લઈશ. પણ દીકરા દીકરી અને મા બાપને, દીકરા દીકરી વચ્ચે એટલું અંતર રાખજો કે એને કોઈ છોકરો છોકરી ગમે તે તમને કહી શકે. આટલી મોકળાશે ને આમ. આ તો કોલેજમાં કઈ થાય, તમને આના માટે મોકલ્યા છે, એટલે તમે કંઈ ના કર્યું, અમારે નહીં કરવાનું. મારી ચારે ચાર દીકરીઓએ લવ મેરેજ કર્યા, પણ એ છોકરાને કહેતા પહેલાં એને મને કીધું હતું, પપ્પા છોકરો ગમે છે, તપાસ કરાવો. મેં તું રેડી છે, હા તો કે વાંધો નહીં. છોકરા છોકરીઓ એકબીજાથી આગળ વધી જાય છે, પછી બીજો સમાજ, બીજો આ, અને પછી કહેવે નથી, અને પછી જીવનો બગડી જાય છે. તમારો જીવન સાથી નક્કી છે, એક મિનિટ બગાડતા નહીં. મારી કોલેજમાંથી પ્રવાસ થતા હતા, તો બધા બસમાં ચડતા હતા, તો હું બસમાં ચડવા ગયો, એક સરસ રૂપાળી છોકરી હતી અમારી કોલેજમાં. કેવો આમ બધા ખુશ થઈ જતા, એટલે ખાવાનું આમ આફરો નથી ચડ્યો.
હું ચડવા ગયો તો મારો આટલી છોકરીને આમ ઘસાયો, મને બી આવી મજા એમ. એટલે ભાઈ આવે જ ને, એમાં તો શું છે, દેખતો નથી માપમાં રહેજે. હવે આમાં શું માપ, હવે અડી ગઈ તો અડી ગઈ. મેં એને સોરી કીધું, શું સોરી? બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. બોલો, બાપજીઓની કથામાં જુદા બે, ત્યાંય ભરોસો નહીં. તમે વિચાર કરો, તારંગા મારી પ્રિય જગ્યા છે. તારંગા છે ને, બહુ મને એ જગ્યા બહુ ગમે છે વર્ષોથી. એ બહુ સરસ લોકેશન છે, જૈન દેરાસર જ છે ત્યાં આગળ. તો હું તારંગા પ્રવાસ જાય, પછી હવે આખા દિવસની વાત, બહુ ઝઘડા થયા રસ્તામાં. હું હસતા ઉપર પેલી છોકરી હસે નહીં, મને જોવે ને આમ ઘુરકિયા કરે. પછી પાછા પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, મેં પેલી છોકરીને પકડી લઉં, મેં તો તું હસતી નથી, તાર છે શું? કૂતરાને જેમ વળગે એમ. એટલે મેં તો તું હસતી નથી, તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. મને જા તેલ દેવા. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મને કે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ, જ્યાં ત્યાં હેડ્યો જાય છે. મેં કીધું મફત લઈ ગયા હતા, તો બરાબર 100 રૂપિયા બચી ગયા. મને કે તારી સગાઈ કર નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા ભી નહીં. મેં કીધું બાપા ક્યાં કરી? કરી નાખી. મને કે હું જાઉં ઉપર જઈને આપણે? હા બાપા. બોલાય નહીં હોય ને કે પટ્ટો જ પડે ઊંધો. પણ આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. એમને એમને જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી, ભલે સ્કૂલ કોલેજ નહોતા ગયા, પણ એમણે એમને કાયમ હંમેશા પરિવારને સાથે લઈને ચાલો. મા બાપ એ એમના 7 ભાઈ, મારા બાપુજીને 7 ભાઈ હતા. પણ મારા દાદા દાદીનો ફોટો આજે મારી ઓફિસમાં હું લગાવેલો રાખું છું. મારી મેનેજર બેઠી છે સપના, એને પૂછી જોઉં, રાખું છું કે ભાઈ આ આપણા રૂટ છે, અહીંથી આપણે આવીએ છીએ. ભૂલી ગયો હું ક્યાં આવ્યો હતો. હા યાદ છે ને, એટલે પેલા જાગો છો ને, પેલા બાપજી તો વચ્ચે જે ભજન કરાય હું શું કરું. તો હું જઈને સુઈ ગયો, પણ ઊંઘ આવે આખી રાત. સવારે મારા ભાભીને કીધું છોકરી જોવા લઈ જાઓ. મને તો લઈ ગયા એક જણના ઘરે, હાલો બંગલો, આપણે તો 2 રૂમનું ઘર, અંદર થોડા ગુલાબના છોડ ને 12 ફિયાટ કાર. આપણે તો સાયકલ લઈને ગયેલા 30 રૂપિયા વાળી. હું હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો એ વખતે. જઈને બેઠા સોફા સેટ સાલો, આપણા ઘરમાં એક પલંગ હતો, ચુચુડ ચુચુડ અવાજ આવે, અને અહીંયા સાલો આમ ધક 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 ધક. બાપા આલો ક્યાં કરી. સામેથી આમ બહારનું ખુલ્યું, આમ પેલી તારંગા વાળી આવી પારી લઈ. મેં તો આ ક્યાંથી આવી? 2 ગ્લાસ ઠોકી ગયો પાણી. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે સાહેબ, 32 વર્ષ થી હજી મેં બદલી નથી, એ જ રાખી છે. સાહેબ આપ સૌને કહું છું, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ, આને લગ્ન કહેવાય, બીજો બધો વેપાર કહેવાય. એ મારી વાઇફે મારા ખરાબ સમયમાં મંગળસૂત્ર સુધી વેચી દીધું છે. 100-100 ચેક ભલે રેકોર્ડિંગ થતું, આપણને કઈ ચિંતા નથી. 100 રૂપિયાની બેંકની લોન નથી અને જોઈતી નથી. 100-100 ચેક રિટર્ન 93માં થતા હતા, ત્યારે પત્ની સાથે ઊભી રહી. આપણે બધા પૈસા આવીએ છીએ એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ. મોબાઈલ અને જીવનસાથીમાં હંમેશા એમ થાય કે રાહ જોઈએ તો સારું મોડલ મળત. એવું હોતું નથી, આ આપણા સંસ્કાર નથી. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, જીવન સાથી પણ બદલી શકાય નહીં. કેમ કે ઈશ્વર, અરે જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ પાછું મળશે. પૂરું કરો, બાકી હોય હિસાબ તો કરવો પડે ને. અમારા એક પ્રોફેસર છે, એમની વાઈફ એટલું ગંદુ બોલે, આમ ગમે તેમ બોલે. મેં સાહેબ 2 લાફા મારતો. નહીં નહીં સંજયભાઈ, સાહેબ તમને અમે તમને પગે લાગે, તમારી વાઈફ તમને ગાળો બોલે. નહીં દેખો સંજયભાઈ, એક વાત સુનો, બહાર લઈ જાઓ બાલ્કનીમાં, તમે જુઓ આ સંસ્કારોને સમજની કેટલી જરૂર છે આજે. અને આવા માણસો પડ્યા છે અને એટલે આ નોટ આવી છે. શું કહે છે મારા સાહેબ મને ખબર, ભગવાનને જબ ઈ ઔરત કો બનાયા તો ઉસને સોચા હોગા કે આ કજિયાખોર બૈરાને કોના ત્યાં મૂકું, તેને મારા ત્યાં આપ્યું. તો કે હવે એની જવાબદારી મારે હાચવવાની કે નહીં? એટલે હું મારી બહેની જોડે કોઈ દિવસ ઝઘડા કરતો, તમે પણ કરતા નહીં તો પથારી ફરી. આ તલાક, આ ડિવોર્સ, આ શબ્દો ભારતીય સંસ્કૃતિના નથી, આ સાલા બહારથી આવ્યા. એટલે શું ભાઈ અહીંયા ચાલુ થઈ ગયા?
બરાબર છે ને, કેજો બ્રાહ્મણ જ છું હો, ફેર ઓધી કાઢશું આપણે. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બહુ ગંભીર વાત હું મજાકમાં એટલે કહું છું કે તમે જયારે ખુશ હો ને, તમે જોજો ભિખારીઓ હવારે જ આવશે ફુગ્ગાવાળા.